નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. વડોદરા સહિત મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. રાજ્યમાં સર્વત્ર વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રી જમ્મુ કાશ્મીર અને ગુજરાત સરકાર આપશે 5 કરોડ. ગોડફે ફિલ્મ ઇન્ડિયા દ્વારા પાન મેલા સિલ્વર બ્યુલાઇટીની ગુજરાતમાં રજૂઆત. 3 દિવસીય ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડ ફેરનું 2014 આયોજન. જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા 72 પ્રવાસીઓને બચાવી લેવાના પ્રયાસ. મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, પંચમહાલ જિલ્લામાં સોમવારથી શરૂ થયેલા વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વિસ્તારમાં આવેલી નદીઓ મહીસાગર, વિશ્વામિત્રી સહિતની નદીઓ પોતાની ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે, જેના લીધે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અમુક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. હાઈવે ઉપર ટ્રાફિક જામ, રોડ તૂટી જવા પામ્યા છે, જેના કારણે ખેડા, વડોદરા, પંચમહાલ, આણંદના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વડોદરાની તો વડોદરાની વિશ્વામિત્રી નદીને તેની ભયજનક સપાટી વટાવી દેતા વડોદરાના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેર ઘેરી વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં ગૂંઠણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અમુક સોસાયટીઓ તેમજ શોપિંગ કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ચૂક્યા છે. સરકાર વહી કામ કરતી હૈ જો પબ્લિક કો કોઈ પરેશાની ન હો, ઇસીલીએ મીટિંગ રખી થી હમ લોગોને. ઓર પાણી કી ક્યા સ્થિતિ હૈ, ડેમ કી ક્યા સ્થિતિ હૈ, યા વિશ્વામિત્રી નદી મેં કિતના પાણી બહે રહા હૈ, इसकी वजह से कहाँ कहाँ डैमेज होने वाला है, कहाँ से स्थानांतर करना पड़ेगा, स्थानांतर करेंगे तो उनको क्या हम मदद कर सकते हैं, ये सभी बात आज हम लोगों ने अधिकारियों को बताया और अधिकारियों ने वो पूरा प्रबंध कर दिया है, सब प्रबंध कर दिया है. लेकिन हमें अलर्ट रहना है, यदि इसमें बाढ़ में विश्वामित्री नदी में ज़्यादा पानी आता है तो ज़्यादा विस्तारों में पानी जाएगा, इसीलिए हमें अलर्ट रहना है. और अलर्ट रहने के लिए या ज़्यादा पानी आ जाता है तो हम लोगों ने NDRF की 3 कंपनियों रखी है, आर्मी तैनात की है, बोट वगैरह दिया है, पुलिस डिपार्टमेंट में जो तरवैये हैं जो स्विमिंग करते हैं उनको भी अलर्ट रखा है, ये सब काम रहा. આજે પણ શહેરની શાળાઓ કોલેજો બંધ રાખવામાં આવી છે, જ્યારે તંત્ર દ્વારા એવી અપીલ કરાઈ છે કે કામ વગર કોઈએ પ્રવાસ કરવો નહીં. સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ જેવી કે પાણી ભરાયેલા વિસ્તારોને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે, જ્યારે પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી અને વીજળી જ્યાં પ્રતાસિત નથી ત્યાં ફરીથી ચાલુ કરવાના પ્રયત્નો પણ હાથ ધરાઈ રહ્યા છે. આગામી 2 દિવસમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે, જેના લીધે તંત્ર સહિત લોકોમાં ચિંતા ફેલાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં આ વર્ષે 87% જેટલો વરસાદ વરસી ગયો છે અને છેલ્લા 24 કલાકમાં જ વર્ષનો 8% વરસાદ રાજ્યમાં પડ્યો છે, જેની સ્થિતિ સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી હતી. આ સંદર્ભમાં શ્રીમતી આનંદીબેન પટેલે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિમાં નાગરિકોની સહાયતા માટે પ્રશંસનીય તંત્રને સાબદુ રહેવા તથા તમામ પ્રભારી સચિવોને જિલ્લા તંત્રના સંપર્ક કરી કામગીરીનું સંકલન કરવા હાંસલ કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના 125 ઉપરાંત ગામોમાં વીજળી પુરવઠાને જે અસર થઈ છે અને સબ સ્ટેશનોમાં પાણી ભરાવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે તે તાકીદે શરૂ કરવા માર્ગદર્શક સૂચનો આપી હતી. આ ઉપરાંત વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની 240 ઉપરાંત ટીમો રોગ પ્રતિકારક દવાઓ અને સફાઈ સ્વચ્છતા માટે સજ્જ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં વધુ વરસાદને કારણે ક્યાંક 27 જેટલા રોડ બંધ છે, બંધ રાખવામાં આવ્યા છે. હવે પાણી ઉતરતાની સાથે જ બધા જ રોડને ખુલ્લા કરી દેવામાં આવશે અને જ્યાં પણ રોડ ડેમેજ થયા છે એ બધા જ રોડનું તાત્કાલિક અસરથી એને રિપેર કરી દેવામાં આવશે. લગભગ 100-125 ગામો એવા છે કે જેમાં વીજળી બંધ કરવામાં આવી છે, કારણ કે સબ સ્ટેશનોમાં પાણી ભરાયા છે અને એટલે બીજી કોઈ ગંભીર પરિસ્થિતિ પેદા ન થાય એટલા માટે સબ સ્ટેશનો બંધ થવાને કારણે વીજળી બંધ છે. પરંતુ સબ સ્ટેશનોમાંથી જેવું પાણી ઉતરી જશે કે તરત જ
આપણે વીજળી પાછી શરૂ કરી દઈશું. પીએમઓ માંથી અમને એક મેસેજ મળ્યા કે ગુજરાતે 1,00,000 પેકેટ મોકલવાના છે. અત્યારે હાલ લગભગ 50,000 કરતાં વધારે પેકેટ તૈયાર થઈ રહ્યા છે અને એ એરલિફ્ટ મારફતે અમે જમ્મુ કાશ્મીરમાં મોકલી આપીશું. ગુજરાતની એ પરંપરા રહી છે કે જ્યારે પણ આપત્તિ આવી છે ત્યારે બધા જ મદદ કરવા માટે આગળ આવતા હોય છે અને એ આપણી સંસ્કાર અને આપણી સંસ્કૃતિ છે. આ આપત્તિમાં જે પણ ભાઈ બહેન અથવા તો કોર્પોરેટ ક્ષેત્રો મદદ કરવા માગતા હોય એ બધા જ અમદાવાદમાં એનએક્સીમાં કલેક્ટ કરવા માટેનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. શ્રીમતી આનંદીબેન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત સરકારનું તંત્ર રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા સજ્જતા સાથે કાર્યરત છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં વરસાદની સ્થિતિની સમીક્ષા સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી વિપદામાં પણ ગુજરાત સરકાર અને ગુજરાતના નાગરિકો દ્વારા પડખે ઉભા રહી માનવતાના ધોરણે મદદ સહાય માટે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર તરફથી જમ્મુ કાશ્મીરના પૂર પીડિતોને સહાયતા માટે 5 કરોડ જમ્મુ કાશ્મીર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગુજરાતની સંસ્કાર પરંપરા નિભાવતા જમ્મુ કાશ્મીરના પૂર આપત્તિગ્રસ્તો માટે આજથી 5 દિવસ સુધી દરરોજ ફૂડ પેકેટ્સ એરલિફ્ટ કરીને મોકલવા અંગે વડાપ્રધાન કાર્યાલય અને કેબિનેટ સેક્રેટરી સાથે સંલગ્ન કરવામાં આવ્યું છે. આ માટે અમદાવાદ, સુરત, રાજકોટના સર્કિટ હાઉસમાં કંટ્રોલ રૂમ કાર્યરૂપ છે, જેમાં મદદ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સૌ નાગરિકોને આપત ધર્મ નિભાવવા અને ફૂડ પેકેટ્સ પહોંચાડવા અનુરોધ કર્યો હતો. માર્ગ અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ વરેશ સિંહા અને સચિવોની બેઠકમાં મુખ્યમંત્રી આરોગ્ય માર્ગ મકાન જળાશયની સપાટી અને પાણીનો આવરો તથા છોડવામાં આવી રહેલા પાણીનો જથ્થો, વીજ પુરવઠો અને નાગરિક પુરવાની રાજ્ય પ્રવાહન સ્થિતિનો જાયકો મેળવ્યો હતો. છાળા કન્ફેક્શન અને તમાકુમાં ડાયવર્સિફાઈડ મોદી એન્ટરપ્રાઇઝની અગ્રણી કંપની અને પાન વિલાસ મસાલા માટે ગ્ડાટ ગાફેડ ઇન્ડિયા એ પાન વિલાસ બ્રાન્ડ હેઠળ તેનું અવ્વલ માઉથ ફ્રેશનર પાન વિલાસ સિલ્વર ડ્યુઝ નામે નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. પ્રોડક્ટ કલકત્તા નાઇટ રાઇડરની ટીમના ખેલાડીઓ ઈશુ પઠાણ, પિયુષ ચાવલા, સૂર્યકુમાર યાદવ અને કોલકાતા નાઇટ રાઇડરના સીઈઓ અને એમડી વેન્કીએસ મૈસૂર દ્વારા લોન્ચ કરાઈ હતી. ગ્રાહકોને અવ્વલ ગુણવત્તાની પ્રોડક્ટ ઓફર કરવામાં અને કક્ષામાં ઉત્તમ અનુભવ આપવા કટિબદ્ધતાને વળગી રહેતા પાન વિલાસ સિલ્વર ડ્યુઝ કેરલ મુન્નરના ઉસ્કૂટ ઇલાયચીના બીજમાંથી તૈયાર કરાય છે અને શુદ્ધ અત્યંત પાતળા ચાણીના પાનની કોટેડ વધે. આ પ્રોડક્ટ પાન વિલાસની ઓફર શ્રેણીને વિસ્તારવા માગે છે અને ઇચ્છિત ગ્રાહકોને વધુ પસંદગી પૂરી પાડે છે. પાન વિલાસ સિલ્વર ડ્યુઝ ગાઝિયામાં ગાફે ફિલિપ ભારતના ઉચ્ચ કક્ષાના ઉત્પાદન એકમ ખાતે ભારતીય રૂચિ મુજબ ખાસ વિકસાવવામાં આવ્યું છે. પ્રોડક્ટનું સૂત્ર છે શુદ્ધ તાજગીપૂર્ણ સ્વાદ, જે સર્વ વય જૂથના લોકો માટે ક્રિકેટ પ્રેમી, રાષ્ટ્રપ્રેમ અને ઉત્તમ અનુરૂપ બંધ બેસે છે. મીડિયા માટે શાહરૂખ ખાને રેકોર્ડ કરવામાં આવેલી વિડીયો મેસેજ પત્રકાર પરિષદમાં બતાવવામાં આવ્યો હતો, જેમાં અભિનેતા કહે છે, કેમ છો અમદાવાદ, મજામાં? કોલકાતા નાઇટ રાઇડર પાન વિલાસ સિલ્વર ડ્યુઝ ઇલાયચી સાથે જોડવામાં બેહદ ખુશી અનુભવી રહી છે. सबसे बड़ी विशेषता ये है कि पान विलास सिल्वर ड्यूज फ्लेवर्ड इलायची जो हमने आज लॉन्च किया है, ये मार्केट में सबसे बेहतर प्रोडक्ट है, सबसे ज़्यादा रिफ्रेशमेंट देगा और इसकी क्वालिटी के ऊपर और इसके ओवरऑल प्रोडक्ट डेवलपमेंट के ऊपर हमने बहुत समय और एफर्ट लगाया है जिससे कि हम बेस्ट प्रोडक्ट मार्केट को दे सकें. सबसे बड़ी बात तो है कि सेम प्राइस के ऊपर ज़्यादा अच्छी क्वालिटी और ज़्यादा अच्छा एक्सपीरियंस मिलेगा, तो आपको जो रिफ्रेशमेंट है वो ज़्यादा होगा और ज़्यादा देर तक चलेगा. પાન વિલાસ સિલ્વર ડ્યુઝના લોન્ચિંગ પર બોલતા ગાફેડ ઇન્ડિયા લિમિટેડના ડોમેસ્ટિક ચીફ ઓપરેટિંગ ઓફિસર નીતા કપૂરે જણાવ્યું કે પાન વિલાસ સિલ્વર ડ્યુઝ અમારા પ્રોડક્ટ પ્રોફાઇલમાં નવો ઉમેરો કરે છે અને ભરોસો અને વફાદારી માટે અમારા ઇચ્છિત ગ્રાહકોના અમારા આભારી છે. નવી પ્રોડક્ટ લોન્ચિંગ પર ચ્યુઇંગ અને કન્ફેક્શન બિઝનેસના બેઝ હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ શૈલેષ ખુરાને જણાવ્યું કે પાન વિલાસ સિલ્વર ડ્યુઝ લોન્ચ સાથે બ્રાન્ડે ફ્લેવર ઇલાયચી શ્રેણીમાં પ્રવેશ કર્યો છે.
પાન વિલાસ ઇલાયચી આરંભમાં બે તબક્કામાં લોન્ચ કરશે. પ્રથમ તબક્કામાં પ્રોડક્ટ ગુજરાત, યુપી, દિલ્હી, એમપી અને રાજસ્થાનમાં લોન્ચ કરાશે અને બીજા તબક્કામાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળને આવરી લેવામાં આવશે. નોન પ્રોફિટ ધ ચેરિટેબલ ગ્રુપ ઓફ ફોટોગ્રાફી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોટોગ્રાફર સમુદાયના વિકાસ માટે સતત કંઈક નહીં કરવાની ખેવના ધરાવે છે. ઘણા વર્ષોથી પ્રોફેશનલ ટ્રેડ એક્સપો અને એક્ઝિબિશનનું સફળતાપૂર્વક આયોજન કરનાર આકાય એક્ઝિબિશન મળીને ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડ ફેર 2014 અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલ ખાતે તારીખ 12-13-14 સપ્ટેમ્બર 2014ના દરમિયાન આયોજન કરી રહ્યા છે. આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડ ફેર આયોજકે જણાવ્યું કે આ ટ્રેડ ફેરમાં વિશ્વભરમાંથી 250થી વધારે એક્ઝિબિટર સામેલ થવાની અપેક્ષા છે, જેમાં ટ્રેડ વિઝિટર, ઉત્સાહી ફોટોગ્રાફર્સ, વિડીયો અને પ્રિન્ટ સર્વિસ પ્રોવાઈડર, સ્ટુડિયો અને નવા આગંતુક ફોટોગ્રાફર્સ સામેલ થવાની આશા છે. આ ઉપરાંત ગુજરાતના ફોટોગ્રાફિક ઇન્ડસ્ટ્રીમાં ઇતિહાસમાં એવું પ્રથમવાર બનશે કે વિદેશી એક્ઝિબિટર પણ સીધા સહભાગી બનશે. ધ ચેરિટેબલ ગ્રુપ ઓફ ફોટોગ્રાફી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુરેન્દ્ર શાહે જણાવ્યું કે અમને જણાવતા આનંદ થાય છે કે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં વિદેશ અને ભારતભરના વિવિધ રાજ્યોમાંથી અનેક લોકો સામેલ થઈ રહ્યા છે. 250થી વધુ એક્ઝિબિટર્સને 45,000થી વધુ અપેક્ષિત મુલાકાતીઓ આ ટ્રેડની મુલાકાત લેશે એવી આશાને અમને ખાતરી છે. અમારી ઇન્ડસ્ટ્રી સાથે હિતધારકો માટે આ કાર્યક્રમ એક સીમાચિહ્નરૂપ બની રહેશે. આકાર્ય એક્ઝિબિશનના ડિરેક્ટર પ્રેમલ મહેતાએ જણાવ્યું કે આ ત્રિદિવસીય ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડનો મૂળ હેતુ ફોટોગ્રાફર્સના જ્ઞાનમાં વધારો કરવાનો અને તેઓને વધુ એક્સપોઝર આપવા તેમજ વૈશ્વિક ટેકનોલોજી વિશેનો બહોળો પરિચય કરાવવાનો છે. આ એક્ઝિબિશનની અંદર ફોટોગ્રાફરને ફોટોગ્રાફીના ઇન્સ્ટ્રુમેન્ટ, નવી નવી ટેકનોલોજી અને ભવિષ્યમાં નવું શું આવવાનું છે એનું જ્ઞાન આપવા માટેનું કંપનીઓ દ્વારા અહીંયા એક્ઝિબિશન કરવામાં આવ્યું. એની અંદર લગભગ ઇન્ડિયાની નહીં પણ ફોરેનની બી લગભગ જેટલી ફોટોગ્રાફી ટેકનોલોજીવાળા કેમેરા છે કે સોફ્ટવેર છે કે વિડીયો કેમેરા છે એનું કંપની પોતે અહીંયા એક્ઝિબિશનમાં ભાગ લઈને એનો પોતાના પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન આપે છે. એને ટચ એન્ડ ફીલ થાય કસ્ટમરને, ફોટોગ્રાફરને, કે ભાઈ આનો કઈ રીતે ઉપયોગ થાય, કેવું એનું રિઝલ્ટ આવે છે એ બધું જાણી શકે. જમ્મુ કાશ્મીરમાં પડેલા ભારે વરસાદને પગલે 300થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે સેંકડો લોકો પ્રભાવિત થયા છે. જેમાં જમ્મુ કાશ્મીરે પ્રવાસે આવનાર આ પ્રવાસીઓમાં ગુજરાતથી જમ્મુ કાશ્મીરે પ્રવાસે જઈ રહેલા ખેડા જિલ્લાના 72 પ્રવાસીઓ પણ ફસાઈ ચૂક્યા છે, જેઓ કાશ્મીર કલેક્ટરના ડિઝાસ્ટર મેનેજરનો સંપર્ક કરી તેમની હોટલની આસપાસ સમગ્ર પાણી ભરાઈ ગયું છે, જેથી તેમનો બચાવ રાહત કામગીરી પહોંચાડવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કાશ્મીરમાં થયેલી ભયાનક વરસાદ ગુજરાતના ખેડા જિલ્લાના મહેમદાદ વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ ગાંધી પરિવારના સભ્યો સહિત તેમના મિત્રો 72 જેટલા, જેઓ કાશ્મીર ફરવા ગયા હતા, જ્યાં અચાનક ભારે વરસાદના કારણે ફસાઈ ગયા છે. છેલ્લા 4-5 દિવસથી ધર્મેન્દ્રભાઈનો ગુજરાત સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો, જેથી તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. આખરે તેમના પરિવાર સાથે તેમનો સંપર્ક થતા પરિવારે જણાવ્યું કે ભારે વરસાદને કારણે તેઓ હોટલમાં છે અને હોટલની આસપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તેઓએ કાશ્મીર વ્યવસ્થા તંત્રને પણ આ અંગે જાણ કરી હતી. યહાં સે 72% હૈ ઓર કલ દોપહેર કો બાત હુઈ થી વહી હાલાત એસે બિગડે હુએ હૈ કે વહાં સે પાણી હૈ ઓર વો લોગ બહાર નહીં નિકલ પા રહે હૈ. નિકલના ચાહતે લેકિન બીચ મેં પુલ આતા હૈ એરપોર્ટ જાને કે લિયે, વહી પે પાણી ભરા થા ઇસલિયે વો જા નહીં પા રહે. ગવર્નમેન્ટ સે વહી રિક્વેસ્ટ હૈ કે ઉન લોકો કો ઉનકે ટાઈમ પે, એરપોર્ટ કી ટાઈમ પે યા ટ્રેન કે ટાઈમ પે ઉનકો પહોંચા દિયા જાય, વહી મદદ ચાહીએ હમકો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ગતિવિધિ માટે આપની હાલતા રહ્યો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.